हेलो स्टूडेंट, आजना आ लेक्चर में आपनो स्वागत छे। स्टूडेंट, आपणे यूनिट नंबर 2 LMBB लर्न मोर बी ब्राइट नो अभ्यास करता हता। आगळना लेक्चर में आपणे एक्टिविटी फर्स्ट, सेकेंड अने थर्ड नो अभ्यास कर्यो। टुडे वी विल लर्न अबाउट अकबर अने बीरबल। आ बन्नेनी वात तो आपणे सांभळेली ज छे, राइट? અકબરના દરબારની અંદર 9 રત્નો હતા। સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાનના આ ટોપિકને આપણે આજે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આપણે એક્ટિવિટી 4માં અભ્યાસ કરવાનો છે। એક્ટિવિટી 4 Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently, right? આ સ્ટોરી છે એને તમારે સાંભળવાની છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સ્ટોરીને રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ આપણે એક્ઝામમાં પૂછાય છે। એ સ્ટોરીનો તમને પેરેગ્રાફ આપેલો હોય, નીચે આપણને 3 to 4 ક્વેશ્ચન્સ આપેલા હોય, એના આન્સર્સ તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને જ લખવાના થાય છે। ક્લિયર? સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત, રાઈટ? આવી સરસ મજાની એક સ્ટોરી છે, આપણે સમજીએ। ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ। ભારતના મહાન શાસક એવા અકબરના દરબારમાં 9 રત્નો હતા। The 9 gems were the greatest in their own fields. એ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા। One of them was તાનસેન। તેમાંથી એક કોણ હતું? તાનસેન હતો। A great musician એટલે કે મહાન સંગીતકાર હતા। તાનસેન છે એ મહાન સંગીતકાર હતા। He played different type of musical notes for the king. તેઓ બાદશાહ માટે, રાજા માટે વિવિધ પ્રકારના સંગીતના સુરો વગાડતા હતા। હી પ્લેડ રાગ્સ લાઇક માલખાંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા, રાઈટ? માલખાંસ, દીપક, કેદાર, મલ્હાર આ બધા રાગના પ્રકારો છે। તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયાં મલ્હાર રાગ। એટલે કે તાનસેને મલ્હાર રાગની અંદર થોડા પોતાની જાતે ફેરફાર કર્યા અને મિયાં મલ્હાર રાગની રચના કરી। વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ। એક સાંજે રાજા તેમના દરબારમાં હતા। હી સેડ ટુ તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી। શું કીધું કે ઉસ્તાદજી તમારા તાનપુરા ઉપર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો। તાનસેન અગ્રીડ, એટલે કે તાનસેન કબૂલ થયા, ધેટ મીન્સ તાનસેને સ્વીકાર્યું। હી ટુક હિઝ તાનપુરા, શું કર્યું? એમણે તાનપુરો લીધો। હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું। ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ, એટલે કે દરબાર છે એ એકદમ શાંત અને નીરવ થઈ ગયો। પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા। આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, The king looked up, his eyes bright with pride. Pride એટલે વખાણથી। થોડા સમય બાદ બાદશાહે જોયું અને તેમની આંખો વખાણથી ચમકતી હતી। વન્ડરફુલ, હી સેડ, અદ્ભુત, તેઓ બોલ્યા। સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે, શું એમ કહે છે કે એકદમ ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું। બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ
આ સૌથી ઉત્તમ છે. તાનસેન બોડ બિફોર ધ કિંગ. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેઇડ ધ કિંગ. રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન વુ સિંગ્સ બેટર ધેન આય. ઈ એમ કે છે, સારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. સેઇડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને સ્માઇલ એટલે કે હાસ્ય, એકદમ નોર્મલી સ્મિત સાથે બોલ્યા. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવ કિંગ. ડિસબિલીવ એટલે સાચું ન માનવું. સાચું ન માનતા હોય એવી રીતે બાદશાહ ક્રાઇડ એટલે બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. શું કહે છે કે તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા પડશે. કેન યુ એગ્રી ઇટ. શું તમે ગોઠવણ કરી શકશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ. મને ડર છે કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તેઓ દરબારમાં નહીં આવે. શું કહે છે? તાનસેને એનું માથું હલાવીને ના પાડી કે મને ડર છે એ દરબારમાં નહીં આવે. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું કહે છે? શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં આવે? નો નોટ ઇવન ધેન, તો પણ નહીં આવે? અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા બહુ આતુર હતા. વેરી છે કે સારું ઉસ્તાદજી. સેઇડ ધ કિંગ. રાજા બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. તેઓ મલક્યા, સ્મિત કર્યું અને તાનસેનની આંખમાં જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર, જો તેઓ અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. એમ કહે છે, હા હું લઈ જઈશ, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. શેઇડ તાનસેન. તાનસેન બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. શેઇડ ધ કિંગ. શું કહે છે કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. રાજાએ કહ્યું અથવા રાજા બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ કેવા માણસ હતા? તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. શું કહે છે કે ઈ સંત હરિદાસ એવા માણસ હતા, એવા વ્યક્તિ હતા, એના વિશે તાનસેને અકબરને કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને તેઓ કોણ હતા? તો કે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન બેંક ઓફ રિવર યમુના. રિવર યમુનાના કિનારા ઉપર ઝૂંપડીમાં તેઓ વૃંદાવનમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વોઝ બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ ધેટ મીન્સ શિષ્ય. તેમના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને બાદશાહ રાજા છે એ તે જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન.
સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ, તેમણે બંનેનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેમણે ગાવાની વિનંતી કરી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ, તેઓ સ્મિત કર્યું અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. સંત હરિદાસ એવું બોલે છે. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ્સ, કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન છે એ એમના માનીતા શિષ્ય હતા અને એ છે એમનો નિર્ણય છે એ બદલાવી ન શક્યા. હાવેવર તાનસેનનું એમ કે છે, હાવેવર એટલે કે જ્યારે, તાનસેનનું હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પણ તાનસેનને એમની સાથે કઈ રીતે કામ પાર પાડવું એ એમને ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એમણે એમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ, પછી તાનસેન ગાતા હતા, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, એટલે કે તાનસેને ગાતા ગાતા અમુક ભૂલો છે એ ફરીથી રિપીટ અગેન એન્ડ અગેન ફરીથી અને ફરીથી કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, શું કહે છે, તે સૂર બરાબર નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ, એના ગુરુ બોલી ઉઠ્યા કે આ સૂર તારો બરાબર નથી. વોટ ઇઝ હેપન ટુ યુ, તને શું થયું છે. સેડ ધ ગુરુ, ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, તાનસેને કંઈ ન સમજતા હોય એવો ઢોંગ કર્યો. હી મેડ ધ સમ મિસ્ટેક અગેન, અને એને ફરીથી એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા, તેમણે તાનસેનના હાથમાંથી શું લઈ દીધું, તાનપુરા લઈ લીધો. ફ્રોમ તાનસેન્સ હેન્ડ, એટલે કે એમના હાથમાંથી તાનપુરા. હી શેંગ ધ રાગ દરબારી રાઇટ વે, તેમણે રાગ દરબારી કઈ રીતે ગવાય એવી રીતે યોગ્ય રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એમના કંઠની મધુરતા હતી એ ચારે બાજુ ફેલાઈ ગઈ. સ્પ્રેડ એટલે ફેલાઈ જવું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધેવર, બાદશાહ અને તાનસેન ક્યાં છે એ બંને ભૂલી ગયા હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ, રાજાને સમજાયું કે તાનસેન વોઝ રાઇટ, કે ખરેખર તાનસેન સાચા જ હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, એટલે કે ખરેખર આવું સંગીત પહેલાં ક્યારેય તેમને સાંભળ્યું નથી. હી સેડ, તેઓ બોલ્યા, આઈ અગ્રી, હું સહમત છું, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે. હી સે નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, એટલે કે એમના જેવા મહાન બીજા કોઈ સંગીતકાર નથી. ધે વોક્ડ બેક સાઇલન્ટલી, એટલે કે તેઓ શાંતિથી પાછા ચાલ્યા ગયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાઇલન્ટ, પછી રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, તમે તેમની જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન ને સ્માઇલ આપી. શહેનશાહ એમ કહે છે કે શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, કમાન્ડ એટલે કે આદેશ, હું તમારા આદેશ ઉપર ગાઉં છું. ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનના રાજા છે એમના આદેશથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, ગુરુજી એમના માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે. કેવી સરસ મજાની સ્ટોરી આજે આપણે શીખ્યા સ્ટુડન્ટ.
અકબર અને બિરબલની વાતો આપણે ઘણી સાંભળેલી જ છે, રાઈટ? તો અકબર રાજાના જ નવરત્નોમાંથી એક એટલે કે તાનસેનની આજે આપણે સ્ટોરી સાંભળી, કે જે ખૂબ સરસ રીતે ગાતા હતા, રાઈટ? તો આ તાનસેન અને અકબર રાજાની સ્ટોરી હતી. આ સ્ટોરીની અંદર આપણને ઘણું બધું સરસ શીખવા મળ્યું કે તાનસેન છે એ ખૂબ સરસ ગાતા હતા, પરંતુ એના ગુરુજી એમનાથી પણ સરસ ગાય છે. એવું એને રાજા પાસે પ્રૂફ કરવા માટે એ પોતે રાજાને એમના ગુરુ પાસે લઈ જાય છે. ગુરુએ ગાવાનું છોડી દીધું છે, પણ ગુરુ પાસે પોતાને ગવડાવવું છે અને રાજાને સંભળાવવું છે, એના માટે એ શું કરે છે? તો કે પોતે એકની એક ભૂલ વારંવાર રિપીટ કરે છે, અને એ ભૂલ રિપીટ કરે છે ત્યારે ગુરુજી એમ કહે છે કે તને શું થઈ ગયું છે. એમને ખબર છે કે મારા શિષ્યો ક્યારેય ભૂલ કરી જ ન શકે, પરંતુ એ અગેન એન્ડ અગેન ભૂલ કરે છે. ત્યારે સંત હરિદાસ ગુસ્સે થાય છે અને તાનપુરા એના હાથમાંથી લઈ અને પોતે ગાય અને બતાવે છે કે આ જગ્યા પર તારી ભૂલ થયેલી છે, આ સૂરમાં તારી ભૂલ થયેલી છે. અને એ અવાજ રાજા સાંભળે છે અને રાજાને પણ ખરેખર એમ થઈ જાય છે કે ખૂબ જ સરસ સંત હરિદાસ ગાય છે, શ્રેષ્ઠ સંગીતકાર સંત હરિદાસ છે. અને પછી એ તાનસેનને કહે છે કે શા માટે તાનસેન તું પણ આવું ન ગાઈ શકે. ત્યારે તાનસેન એમ કહે છે કે હું તો ફક્ત ને ફક્ત હિન્દુસ્તાનના રાજા માટે ગાઉં છું, જ્યારે મારા ગુરુજી સંત હરિદાસ છે એ તો રાજાઓના પણ રાજા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગાય છે, રાઈટ? તો આવી રીતે એ એવું પ્રૂફ કરીને બતાવે છે તાનસેન રાજા અકબરને કે ભગવાનથી વિશેષ, ભગવાનથી મોટું કોઈ જ નથી. એમના માટે આપણે જે કરીએ છીએ એ સાચા દિલથી જો કરીએ તો એ શ્રેષ્ઠ જ થઈ શકે, રાઈટ? તો આવો સરસ મજાનો યુનિટ છે, યુનિટ નંબર 2, એની એક્ટિવિટી 4, એનો આજે આપણે અભ્યાસ કર્યો. તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 4ના જ ટ્રુ ફોલ્સ, મેચ એ વિથ બી, ક્વેશ્ચન આન્સર્સ એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.